નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લાઈવ ભરૂચ ન્યૂઝ. હવે જોઈએ સમાચારો વિગતવાર. પ્રવર્તમાન મહામારીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વરના વિવિધ સમાજના ધર્મગુરુઓએ આમ પ્રજાને જાહેર અપીલ કરી હતી અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તંત્રને પડખે રહેવાની અપીલ કરી હતી. કોરોના વાયરસના સંક્રમણની સંભવિતતા વધવા પામી છે. સમગ્ર ભારતમાં આથી જ સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અંકલેશ્વરના વિવિધ સમાજના ધર્મગુરુઓએ પણ જનતાને પ્રવર્તમાન પરિસ્થિતિમાં વહીવટીતંત્રને લોકોને સાથ સહકાર આપે અને જે સૂચનાઓ વહીવટીતંત્ર દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તેવી અપીલ કરી છે. જ્યાં સુધી સરકાર દ્વારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ઘરમાં સુરક્ષિત રહે, જો જરૂરી આવશ્યકતા હોય તો જ ઘરની બહાર નીકળે અને માસ્ક તેમજ સેનેટાઇઝરનો સમયાંતરે અવશ્ય ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. તમામે એક વિનયપૂર્વક સૂચના આપી છે કે કોરોના વાયરસ એવો રોગ છે જેની કોઈ દવા નથી શોધાય, એટલા માટે આને આપણે જો કોરોનાને ભગાડવું હોય તો આપણે આપણા ઘરમાં રહી આપણે આપણા ઘરમાં રહીશું, આપણો પરિવાર સુરક્ષિત રહેશે અને આપણો દેશ, આપણું રાજ્ય બધા તમામ સુરક્ષિત રહેશું. પણ વિનયપૂર્વક હાથ જોડીને વિનય કરવામાં આવે છે કે આપણે પોતપોતાના ઘરમાં રહી, કારણ કે દુનિયા માટે તમે એક વ્યક્તિ છો પણ પરિવાર માટે તમે આખી દુનિયા છો. પ્લીઝ ઘરની બહાર ન નીકળો અને આ કોરોનાને આપણે નષ્ટ નાબૂદ કરીશું. આ કોરોના રૂપી જે સાંકળ છે એને ત્યારે જ તોડી શકશું જ્યારે આપણે ઘરમાં રહીશું, સંયમ નિયમ રહેશું. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી અને તકેદારીની બહુ જરૂર છે. અને વિશ્વ, હું તો વિશ્વ માટે કહું છું, આ સંદેશો મોકલવા માગું છું કે પોતપોતાને ઘરે રહી. 21 દિવસનો સમય છે, આપણે હજી બહુ મજીલો કાપવાની છે. તો મેરે ભાઈ બહેન, આજે નવરાત્રા શરૂ થાય છે, 9 દિવસ મા શક્તિની ઉપાસના કરીને 10મે દિવસે આપણે રાવણનું દહન નથી કરવું, કોરોનાનું દહન કરવું છે. કોરોના નષ્ટ નાબૂદ થાય દેશમાંથી એવી અમે સાધુ સંતો, અમારા તમામ સંતો મઠ મંદિરો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હનુમાન ચાલીસાની 105નો પાઠ જરૂર કરે, નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા. જય સિયારામ. હાલમાં આપણે સાંભળે એક બીમારી એક જે આખા પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ છે, જેના માટે અમારા મોદી સાહેબે તેમજ દરેક આપણી સરકારે જે કહ્યું છે કે જેવી રીતના કે ઘરના બહાર નહીં જવાનું અને બહાર ફરવાનું નહીં, ઘરના અંદર જ રહેવાનું, એ તમામ ચીજો, એ તમામ વાતો પર તમારે અમલ કરવું. હું અપીલ કરું છું કે દરેકને એના ઉપર અમલ કરવું જરૂરી છે અને આપણી સરકારને ખૂબ ખૂબ મદદ કરવું જરૂરી છે. હું મારા તરફથી દુઆ બી કરું છું કે અલ્લાહ આ જે મરજ, આ જે બીમારી છે એનાથી અમારા દરેક પૂરી દુનિયાના દરેક ઇન્સાનોની હિફાજત ફરમાવે. સારે અહેલ અંકલેશ્વર કો યે ખબર ભી દી જાતી હૈ ઓર યે રિક્વેસ્ટ ભી કી જાતી હૈ કે ઇસ વક્ત જો પૂરી દુનિયા મેં કોરોના વાયરસ ફેલા હુઆ હૈ, યે બડી ખતરનાક બીમારી, યે બડા ખતરનાક વાયરસ હૈ. હમ હિન્દુસ્તાન કે શહેરી ભી હૈ ઓર જિમ્મેદાર યહાં કે નાગરિક ભી હૈ. હમે ચાહીએ કે હમ ઇસ વક્ત જો ભી સરકાર કી તરફ સે ઓર જો ભી પ્રશાસન કી તરફ સે હમે જો હિદાયતે મિલ રહી હૈ, જો વહાં સે રિક્વેસ્ટ હો રહી હૈ, જો વહાં સે બતાયા જા રહા હૈ કે આપ લોગ ઘર સે બહાર નહીં નિકલે, તો હમે ચાહીએ કે હમ ઘર સે બહાર ઇસ વક્ત નહીં નિકલે ઓર ઇસ તરહ સે હમ અપને દેશ કો સહયોગ કરે, અપનો કરે, પ્રશાસન કો સહયોગ કરે. ઇસ વક્ત બહાર નિકલ કે ઇસ તરહ સે ઇકઠ્ઠે હોના યે ના સમાજ હિત મેં હૈ, યે ના દેશ હિત મેં હૈ ઓર યે હમારે ભી હિત મેં નહીં હૈ. લિહાઝા મેં સારે અંકલેશ્વર વાલો સે યે રિક્વેસ્ટ કરતા હું કે વો પ્રશાસન કી જીતની ધારા 144 ભી લગી હુઈ હૈ, 5 આદમી સે જ્યાદા એક જગા ઇકઠ્ઠે નહીં હો સકતે, ઉસકે બાવજૂદ ભી બહોત સે લોગ યે બાતો કો નહીં માન રહે હૈ, તો હમ આપસે હાથ જોડ કે વિનંતી કરતે હૈ કે આપ લોગ ઇસ બાત કો માને, યે આપ લોગો કી ભલાઈ કે લિયે હૈ, આપકે પરિવાર કી ભલાઈ કે લિયે હૈ, સમાજ કી ભલાઈ કે લિયે હૈ. રિક્વેસ્ટ હમ કર રહે હૈ કે આપ લોગ ઇસ બાત કો ગંભીરતા સે લે ઓર ઇસ બાત કા બુરા ના લગાએ, બલકે આપ ઇસમેં સહયોગ કરે, અપને ઘરો પે રહે ઓર ઘરો સે બહાર ના નિકલે. લાગુ થઈ ગયું છે અને સારા વિશ્વની અંદરમાં
લોકો હેરાન છે એનાથી, અને એનાથી બચવાને માટે લોકો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે, અને સરકારો પણ એના માટે પ્રયાસ કરી રહી છે. આપણા મોદી સાહેબ પણ બધાને સમજાવી રહ્યા છે રોગ વિશે, તો બધાએ એનું પાલન કરવું જોઈએ. ઘરમાં બેસી રહેવું જોઈએ, ટોરા વરીને બેસવું ના જોઈએ. સરકારી કર્મચારીઓ જે આપણને આદેશ આપે એને માન આપવું જોઈએ. આપણા પરિવારમાં ગામમાં બધે સાફ સુથરી રાખવી જોઈએ, અને બધાને સમજાવવા જોઈએ આ રોગ બહુ ખતરનાક છે. પ્રાણનું રક્ષણ કરવાનું છે આપણે, આપણા જીવનને રક્ષણ કરવા માટે આપણે એ પાલન કરવું જોઈએ, અને ખરેખર પાલન કરવું જોઈએ. 101% પાલન કરવું જોઈએ. હું પણ એનું પાલન કરું છું. આપણા ભારતની અંદરમાં આ રોગ વધારે ના ફેલે એના માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ. બધાએ સરકાર પણ સરકારને સહકાર આપણે આપવો જોઈએ, અને સરકાર જે આપણે નિયમ અનુસાર જે કહેતા હોય, ડૉક્ટરો કહેતા હોય, એના અનુસાર આપણું જીવનને બનાવીએ અને એનું પાલન કરીએ અને બધાનું પાલન કરાવીએ. એ જ મારી આપ સૌને આદેશ છે. ઇટાલી અને ચીનમાં જે પરિસ્થિતિ થઈ છે એ સ્થિતિ આપણે આપણા દેશમાં નથી થવા દેતી, માટે વડાપ્રધાને અને મુખ્યમંત્રીએ જે વિનંતીઓ કરી છે એને આપણે માન આપીએ. જાન હૈ તો જહાન હૈ, આપણે બધા જીવીએ અને બીજાને પણ આપણે જીવાડીએ. માટે સૌ પ્રથમ આપણે આપણા ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ, અને આપણે આવતીકાલ ઉજળી બનાવવાની છે, દેશને આગળ લાવવાનો છે, અને જીવન બચાવો. અત્યારે સરકારને આપણે સહકાર આપીએ. દરેક પ્રકારના જે એમણે આદેશો આપણે આ કર્યા છે એનું ઉલ્લંઘન આપણે ન કરીએ, પણ ઘરમાં રહીને સુરક્ષિત રહીએ. અને દરેક પ્રજાજનોને, દેશવાસીઓને હું બ્રધરન ચર્ચના ધર્મગુરુ તરીકે, એક ઉપદેશક તરીકે એમને એક સંદેશ આપવા માગું છું કે સરકારને સહકાર આપો. ઘરમાં રહો, ઘરમાં રહીને સુરક્ષિત રહો, અને આવતીકાલ આપણે પ્રજાજનો માટે ઉજળી બનાવીએ. એ જ મારી સર્વને અપીલ છે. સમગ્ર શહેરમાં વધુ 21 દિવસ લોકડાઉનના પગલે લોકોએ પોતાના વતનની વાટ પકડી. કેટલાક શ્રમજીવી પરિવારો સુરતથી ભરૂચ સુધી પદયાત્રા કરી નીકળ્યા, તો વાહનોના અભાવે શ્રમજીવોની હાલત બની કફોડી. કોરોના વાયરસે વિશ્વને હચમચાવી ચૂક્યું છે, ત્યારે ગુજરાતમાં પણ બીજા અને ત્રીજા તબક્કામાં કોરોના વાયરસ હાહાકાર મચાવ્યો છે. તમામ શહેરોમાં લોકડાઉન જાહેર કરતા જ રોજગારી અર્થે સ્થાયી થયેલા લોકોએ પોતાના માદરે વતનની વાટ પકડી છે, પરંતુ વાહનોના અભાવે શ્રમજીવી પરિવારો પદયાત્રા કરવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી ભરૂચ સુધી પગપાળ આવેલા શ્રમજીવી પરિવારો ભારે પરેશાન જોવા મળ્યા હતા. ચીનમાંથી ઉત્પન્ન થયેલો કોરોના વાયરસે લોકોમાં ભારે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસથી સાવચેત રહેવાના ભાગરૂપે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. ત્યારે મીડિયા સમક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુ 21 દિવસ લોકડાઉન રહેશે તેવું નિવેદન કરતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. તો 21 દિવસના લોકડાઉનના પગલે વિવિધ જિલ્લાઓમાં તથા શહેરોમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતિઓએ પણ પોતાના માદરે વતનની વાટ પકડી હતી. જોકે ભરૂચ શહેર જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં પણ કોરોનાના પગલે તમામ વાહન વ્યવહાર ઠપ થઈ જતા શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની હતી. સુરત તરફથી આવતા શ્રમજીવી પરિવારોએ સુરતથી ભરૂચ સુધી કોઈ વાહન ન મળતા હોવાના પગલે શ્રમજીવી પરિવારો પદયાત્રા કરવા મજબૂર બન્યા હતા. જાડેશ્વર ચોકડી સુધી પદયાત્રા કરી આવી પહોંચેલા શ્રમજીવી પરિવારોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. તમે ચાલતા જતા નીકળ્યા છો, ગાડી નથી મળતી, તો ક્યાં જવાના તમે? ચાલો. કેટલા વાગે નીકળેલા? 6 વાગે. 6 વાગે ફેમિલી સાથે તમે ચાલતા નીકળ્યા? એવું છે. તો ભરૂચની સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસદ અલી સૈયદ દ્વારા માનવતાના ભાગરૂપે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરવા નીકળ્યા હતા. જાડેશ્વર ચોકડી સ્થિત સુરતથી પોતાના માદરે વતનની વાટ પકડતા લોકોએ ભોજનનો લહાવો પણ લીધો હતો. ચૈત્ર સુદ એકમ એટલે કે મહારાષ્ટ્રીયન પરિવારો અને સમાજ માટેનું નવું વર્ષ. અંકલેશ્વરમાં આ પર્વની ઉજવણી ધાર્મિક શ્રદ્ધા ઉપરાંત કોરોનાના કહેરથી સમગ્ર દેશને બચાવવાના હેતુ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.
અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતને ધ્યાનમાં લઈને દેશના વિવિધ પ્રાંતમાંથી અને રાજ્યોમાંથી હજારો પરિવાર વસવાટ માટે કાયમી ધોરણે સ્થાયી થયા છે. જોકે સમગ્ર દેશના રાજ્યોના તમામ તહેવારોની ઉજવણી અહીં પ્રતિ વર્ષ હર્ષોલ્લાસભેર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. ચૈત્ર સુદ એકમ એટલે કે મહારાષ્ટ્રીયન પરિવારો અને સમાજ માટેનું નવું વર્ષ હોય છે. આ પર્વની ઉજવણી પણ અંકલેશ્વરમાં સ્થાયી થયેલા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા કરવામાં આવી હતી. અંકલેશ્વરના કુસમડી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા શ્રદ્ધાપૂર્વક આ નવા વર્ષની ઉજવણી સાથે સાથે જ દેશમાં જે રીતે કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે એ જોઈને સમગ્ર દેશવાસીઓ અને દેશમાં આ વાયરસની અસરમાંથી મુક્ત થાય એવી પ્રાર્થના નવા વર્ષના દિવસે કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન પરિવારોએ પરસ્પર નવા વર્ષની શુભેચ્છા સાથે સાથે જ 1.5 મીટરનું અંતર પણ જાળવીને સરકારની અપીલ માન્ય રાખી હતી. ગુડી પાડવા કા નયા સાલ આજ સે શરૂ હોતા હૈ હમારે ઇસમે તો ઇસમે નીમ કા પત્તા ઓર બામ્બૂ દો કે ઉસમે સબ પૂજા કરતે ઉસકે આજ ઓર આજ કે દિન કે લિયે બહોત બઢિયા ત્યોહાર માના જાતા હૈ. નયા સાલ માનતે હૈ હમ લોગ મરાઠી લોગો કા ત્યોહાર સબસે બહેતરીન માના જાતા હૈ ઓર અચ્છા સાલ આયા સબ કે લિયે શુભદાયક હો. રામ વનવાસ મેં ગયે થે તો આજ કે દિન રામ વનવાસ સે લોટે થે ઇસકે લિયે યે સાલ નયા સાલ મનાતે ઓર યે સાલ અચ્છા જાય સબ કે લિયે કોરોના વાયરસ કે આજ સે જાય મતલબ ભગવાન કે લિયે સબ કે લિયે યહી દુઆ કરતે હૈ હમ લોગ તો યે અચ્છા કોરોના વાયરસ ચલા જાય. ગુડી પાડવા મતલબ આજ સે હમારા નયા ત્યોહાર આજ સે હમારા નયા સાલ શરૂ હોતા હૈ. આજ કે દિન હમ યહી મનોકામના કરે કે હર લોગો કા હર વ્યક્તિ કા દિન અચ્છા જાય મતલબ ઓર યે કોરોના વાયરસ સબસે જલ્દી દૂર સબ લોગો સે મતલબ હમારે ભારત દેશ સે હી દૂર ચલા જાય. ઓર યે ક્યું મનાતે હો આપ લોગ? યે હમે આજ કે દિન રામ જી વનવાસ ગયે થે ઇસલિયે વનવાસ સે રિટર્ન આયે વનવાસ સે. વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે ત્યારે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અહેમદ પટેલ અને મનસુખ વસાવાએ લોકોની વહારે આવી મદદ કરી. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સૌપ્રથમ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પોતાની સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી કોરોના વાયરસથી ઉપજેલ મહામારીને પહોંચી વળવા ₹1 કરોડની સહાય કરી છે. તેમજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ 1 કરોડની સહાયની જાહેરાત કરી છે. ત્યારે વિપક્ષ પણ આ મહામારી સાથે ઝઝૂમતા સત્તા પક્ષ સાથે આવી આર્થિક સહાય આપવાનું એલાન કર્યું છે. કોરોના વાયરસનો કહેર રાજ્યમાં ક્રમશઃ વધી રહ્યો છે. એવી પરિસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામના 15 વ્યક્તિઓ 4 રાજ્યોની યાત્રા કરીને મોડી રાત્રે પરત ફરતા તાત્કાલિક તેઓની તબીબી ચકાસણી કરીને 14 દિવસ સુધી ઘરે રહેવા જ તાકીદ કરવામાં આવી છે અને તમામને હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. વહીવટીતંત્ર તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામના 15 વ્યક્તિઓ યાત્રાએ ગયા હતા અને મહારાષ્ટ્ર કર્ણાટક સહિત 4 રાજ્યોની મુલાકાતે જઈને મંગળવારે મધ્યરાત્રિ બાદ લગભગ 1 વાગ્યાના સુમારે ગામે પરત ફર્યા હતા. જોકે આ બાબતે વહીવટીતંત્રને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરાતા તરત તમામે તમામ મુસાફરોને તબીબી ચકાસણી માટેના આદેશો છોડવામાં આવ્યા હતા. અંકલેશ્વરના તાલુકા આરોગ્ય અધિકારી દિનેશભાઈ સહિતની ટીમે બુધવારે સવારથી તમામ વ્યક્તિઓનો સંપર્ક કરીને તેમની તબીબી ચકાસણી કરી હતી. જોકે સદનસીબે અત્યાર સુધી કોઈને શરદી ખાંસી કે કોરોનાના અન્ય લક્ષણો જોવામાં આવ્યા નથી. તેમ છતાં પણ ગ્રામજનોની અને અન્ય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને તમામ 15 મુસાફરોને 14 દિવસ સુધી ઘરમાં જ આઇસોલેશનમાં રહેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આ અંગે નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી રમેશ બગોરા સાથે વાત કરતા તેમણે પણ લોકોને જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે જે લોકો બહારથી આવ્યા હોય એમણે સ્વયં રીતે જ તંત્રને કે તબીબોને સંપર્ક કરીને કોઈ તકલીફ જણાય તો તરત સાવચેતી લેવી જરૂરી છે. લોકો કોઈ પણ રીતે એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવે, જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહેવાની છે એવી જાહેરાત છતાં પણ જે રીતે ભીડ ઉમટી પડે છે એનાથી પણ બચે એ વધુ જરૂરી છે. લોકોએ કોઈ ગભરાટ કરવાની જરૂર નથી, તંત્ર તેમની સેવા માટે ખડે પગે ઊભું છે. વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે.
ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય બીજું બધું બંધ હોય ત્યારે ભરૂચની પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક ડીપી વાઘેલાના જણાવ્યા અનુસાર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય બીજું બધું જ બંધ રહેશે ત્યારે ભરૂચમાં કામ અર્થે બહારથી આવેલા શ્રમિકો, ભિક્ષુકો, ગરીબ લોકો માટે ભરૂચ SP ચુડાસમા સાહેબની સૂચના અનુસાર સ્થાનિક સંસ્થાઓનો સહકાર લઈને ભરૂચ પોલીસ વિભાગની જુદી જુદી ડિવિઝન વાઇઝ ટીમો બનાવી ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવશે. હાલમાં નોવેલ કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે એ અનુસંધાને સરકારશ્રીએ 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરેલું છે. જે અનુસંધાને આવશ્યક જે ચીજવસ્તુઓ છે એ સિવાયના તમામ માર્કેટ અને બજારો બંધ છે, જેથી જે બહારથી અહીંયા ભરૂચ જિલ્લામાં જે શ્રમિકો આવેલા છે આઉટસ્ટેટના, એ તથા જે ભિક્ષુકો છે તેમજ જે ગરીબ માણસો છે, આ લોકોને જે જમવાની વ્યવસ્થા છે એ સ્થાનિક પોલીસે સ્થાનિક દાતાઓ સાથે સંપર્ક કરી અને તેમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે. અને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમારા SP સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી અને એની વહેંચણી કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટી તેમજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર GIDC ના વિવિધ વિસ્તારોમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને DPMC ફાયર વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે સેનેટાઇઝરનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી હતી. નોટિફાઇડ હાઉસિંગ વિભાગના ચેરમેન હર્ષદ પટેલ અને DPMC ફાયર વિભાગના અધિકારી મનોજ કોટડિયાની આગેવાની હેઠળ GIDC ના વિવિધ વિસ્તારોમાં ફાયરના કર્મચારીઓ દ્વારા સેનેટાઇઝરનો છંટકાવ કર્યો હતો. તેમજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચના અનુસાર પૂરા દેશમાં લોકડાઉન જે કરેલ છે એના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા હાઉસિંગ વિસ્તારમાં સેનેટાઇઝ કરવા માટે અમે DPMC યાની અમારો ફાયર બ્રિગેડના દરેક જવાનોને સૂચના આપેલ છે નોટિફાઇડ ઓફિસર દ્વારા, જેથી કરીને આજે અમે હાઉસિંગ એરિયામાં બધી જગ્યાએ સેનિટાઇઝિંગ, બધા રોડ ઉપર સેનિટાઇઝ કરવાનું ચાલુ કરેલ છે. કોઈ ગલી બાકી નહીં રહે, બધી જગ્યાએ સેનિટાઇઝ કરશે. બાકી આમ જનતાને એક જ અપીલ, કામ વગર ઘરની બહાર ના નીકળે અને અમને નોટિફાઇડ વિસ્તારમાં એરિયાને પોલીસને સહકાર આપે. અત્યારે જે સમગ્ર દુનિયામાં તથા ભારત દેશમાં પણ મોટાભાગના વિસ્તારોમાં કોરોનાની જે મહામારી ફેલાય છે તો તેમનો પ્રસાર રોકવા માટેના ભાગરૂપે અંકલેશ્વર નોટિફાઇડ એરિયા વિસ્તારમાં પણ વસાહતમાં બધે સેનિટાઇઝરનો છંટકાવ એસોસિએશન તથા નોટિફાઇડ એરિયા માર્ગદર્શન તથા DPMC ફાયર ટીમ દ્વારા કરવાની કામગીરી ચાલુ છે તથા બધા એરિયા બને તો શક્ય વિસ્તારમાં બધે સેનિટાઇઝ કરવાનું છે. દક્ષિણ ગુજરાતના વાપીથી પોતાના વતન છોટા ઉદેપુર જિલ્લામાં જવા પગપાળા નીકળેલા મજૂરો ઝઘડિયા આવી પહોંચ્યા. માથે સામાન, કોખમાં નાનું બાળક લઈ નીકળેલા અસંખ્ય મજૂર પરિવારો ભૂખ્યા તરસ્યા સોમવારના ચાલી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, નવસારી, સુરત મજૂરી કરતા મજૂરો દેશભરમાં લોકડાઉન થતા વતન જવા નીકળ્યા છે. લોકડાઉન વાહનો પણ બંધ હોય તેઓ પગપાળા વાપીથી નીકળી આજે વહેલી સવારે ઝઘડિયા પગપાળા પહોંચ્યા હતા. હતાશા ભરેલા ચહેરા સાથે પોતાની આપવીતી જણાવી રહ્યા હતા. 2 દિવસથી સતત ચાલતા મજૂર પરિવારો સાથે હેરાન પરેશાન જણાઈ રહ્યા હતા. ભારત સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેની જાહેરાત ગત રોજ વડાપ્રધાને પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં કરી હતી. જાહેરાત બાદ જનતાએ પોતાના ધંધા રોજગાર લોકડાઉન કર્યા હતા, જેને પગલે તમામ વાહન વ્યવહારો પણ બંધ થયા છે. રાજ્યના આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા તેમજ ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશના ગામોમાંથી દક્ષિણ ગુજરાતમાં મજૂર માટે લોકડાઉન ખરેખર લોક થઈ ગયું હતું. એક તરફ તમામ કામો બંધ થયા હતા તો હવે વેતનમાં જવું છે પણ વાહન નથી. દક્ષિણ ગુજરાતના ઠેઠ વાપીથી આ મજૂર પરિવારો સોમવારથી પગપાળા નીકળ્યા છે. આજે વહેલી સવારે આ મજૂરો ઝઘડિયાથી પસાર થયા હતા. તેમની સાથે વાત થઈ તો કાળજું કંપી ઉઠ્યું હતું.
ભારે હૈયે તેમને તેમની આપવીતી જણાવી હતી. માતા સાથે પોતાનો સામાન અને કૂખમાં બાળક લઈ પિતાએ એક બાળકને ખભે બેસાડી બીજા હાથમાં સામાનનો થેલો પોટલું ઊંચકી લઈ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ સોમવારના વાપીથી પગપાળા નીકળ્યા છે. કોઈ વાહનો મળતા નથી એટલે ચાલીને અમારે ગામડે જઈ રહ્યા છે. આશરે 100 થી 200 કિલોમીટર ચાલીને આવેલ અને વતન તરફ જતા મજૂર પરિવારો મુશ્કેલીમાં જણાયા હતા. ઝઘડિયા ખાતે કેટલાક મજૂરોને લોકોએ ચા પાણી કરાવ્યા હતા અને ઝઘડિયા પોલીસની મદદ વડે તેમને રાજપીપળા બોડેલી સુધી જતા નાના મોટા વાહનોમાં બેસાડી માનવતાનો ધર્મ નિભાવ્યો હતો. નેત્રંગ તાલુકામાં 40 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા. મામલતદાર, PSI, આરોગ્ય વિભાગ ખડે પગે રાત દિવસ ફરજ ઉપર હાજર રહીશોને ઘરની બહાર નીકળવાની અપીલ, તો બજાર પણ જડબેસલાક બંધ. વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે સમગ્ર દેશ દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસના જનતા કર્ફ્યુના નિર્ણય બાદ આગામી 21 દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે અને દેશભરમાં 144 કલમ અમલ કરી દીધા. લોકોને કામ વગર બહાર નીકળવાની મનાઈ ફરમાવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં પણ 40 લોકો હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા છે, જેમાં નેત્રંગ ટાઉનમાં 26, વાલપોરમાં 3, થવામાં ગામમાં 11 લોકો જે બહાર ગામથી આવી નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઇન કરાયા છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેમની સવાર સાંજ તપાસણી કરાઈ રહી છે. જ્યારે નેત્રંગના બજાર વહીવટી તંત્ર દ્વારા 150,000 બંધ કરાયા છે અને રહીશોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરાઈ રહી છે. જ્યારે મામલતદાર, PSI, આરોગ્ય વિભાગ દ્વારા મહામારી કોરોના વાયરસને પગલે ખડે પગે રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ તથા હાંસોર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભોજન રથનું આયોજન કરવામાં આવ્યું હતું. દુનિયાભરના મોટાભાગના દેશોમાં મહામારી કોરોના વાયરસે હાહાકાર મચાવતા અને ભારત દેશમાં લોકડાઉન કરતા લોકો ઘરની બહાર નીકળી શકતા ન હોવાથી ગરીબ તથા મજૂર વર્ગના લોકો કામ ધંધે જઈ શકતા નથી અને જેમને ભોજન માટેની તકલીફ છે તેવા પરિવારોને જમવાનું મળી રહે તે હેતુથી આજરોજ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા હાંસોર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભોજન રથનું આયોજન હાંસોર આસ્થા અને નવાગામ સ્મશાન ભૂમિ પાસે હાંસોરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ભોજન કીટ આપવામાં આવી હતી. દરમિયાન હાંસોર સિવિલ કોર્ટના કર્મચારીઓ તથા વિદ્વાન વકીલ શ્રી સુમનભાઈ મિસ્ત્રી, હાંસોર પોલીસ સ્ટેશનના PI ગઢવી તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં ચૈત્રી નવરાત્રિ, ચેટીચાંદ અને ગુડી પડવાની ધાર્મિક વિધિ મુજબ ઉજવણી. દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર બંધ, તો ચેટીચાંદના પગલે ઝૂલેલાલ મંદિર ધાર્મિક વિધિ કરી બંધ કરાયું, તો મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઘરમાં જ ગુડી પડવાની ઉજવણી કરી. કોરોના વાયરસના ભય વચ્ચે ચૈત્ર માસનો પ્રારંભ થતા જ ધાર્મિક તહેવારોની મોસમ ખીલી હોય તેમ ત્રિવેણી સંગમનો તહેવાર સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દાંડિયા બજારનું અંબાજી મંદિર પણ બંધ રહ્યું હતું. ચેટીચાંદની નિમિત્તે ઝૂલેલાલ મંદિર ધાર્મિક વિધિ કર્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું, તો મહારાષ્ટ્રીયન પરિવારે પોતાના પરિવારે ગુડી પડવાની ઉજવણી કરી હતી. ચૈત્ર માસનો પ્રારંભ થતાં જ કોરોના વાયરસના ભયના પગલે ધાર્મિક સ્થળો સદંતર બંધ રાખવાનું જાહેરનામું હોવાના પગલે ધાર્મિક સ્થળો સદંતર બંધ રહ્યા હતા. જ્યારે ચૈત્ર માસના દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે ચૈત્ર માસના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, ત્યારે કોરોનાના પગલે મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે તેવી નોટિસ બોર્ડ પર લગાવી દેવામાં આવતા મંદિર પણ સદંતર બંધ રહ્યું છે. ચૈત્ર માસના અને ધાર્મિક તહેવારો મુજબ મંદિરના સંચાલકો દ્વારા ધાર્મિક વિધિ મુજબ સવારે અને સાંજે માતાજીની આરતી કરી ધાર્મિક પર્વની સાદાઈથી મનાવી રહ્યા છે અને મંદિરોમાં ભક્તોએ આવવા માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકો ઘરમાં બેસી રહી માતાજીની આરાધના કરવા મગ્ન થયા છે. તો બીજી તરફ સિંધી સમાજનું આજે 9 વર્ષ મનાવવામાં આવે છે, પરંતુ કોરોના વાયરસને પગલે લોકો વધુ પ્રમાણમાં એકત્રિત ન થાય તે માટે ભરૂચના ભાગાકોટ વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ મંદિરે મંદિરના સંચાલકો દ્વારા 5 થી 7 લોકોએ ભગવાન ઝૂલેલાલની આરતી અને ધાર્મિક વિધિ કરી લોકોને અપીલ કરી હતી કે કોરોના વાયરસથી સાવચેત રહો અને ઘરમાં જ રહેવાનું પસંદ કરી વાયરસને નાબૂદ કરી શકાય અને ભગવાન ઝૂલેલાલને પણ પ્રાર્થના કરવામાં આવી હતી કે વિશ્વને કોરોના વાયરસથી મુક્તિ મળે.
કેફિયત મંદિરના સંચાલકોએ એવી પ્રાર્થના કરી હતી અને માત્ર ધાર્મિક વિધિ કરી મંદિરને પુનઃ સદંતર બંધ કરી દેવામાં આવ્યું હતું. જે ઝૂલેલાલના મંદિરે ચેટીચાંદના તહેવારો હજારોની સંખ્યામાં હજારો ભક્તો દેશ અને વિદેશમાંથી ઉમટતા હોય છે ત્યાં આજે કોરોનાના ભય વચ્ચે માત્ર 7-5 ભક્તોએ ધાર્મિક વિધિ કરી મંદિરને સદંતર બંધ કરી દીધું હતું. તો ભરૂચમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પણ ગુડી પડવાની ધાર્મિક વિધિ ઘરમાં જ કરી હતી. ઘરની બહાર ગુડીની સ્થાપના કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોના વાયરસના ભય વચ્ચે મહારાષ્ટ્રીયન પરિવાર પોતાના ઘરમાં જ ગુડીની સ્થાપના કરી ધાર્મિક વિધિ કરી ગુડી પડવાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જો કે કોરોના વાયરસના ભય વચ્ચે ધાર્મિક સ્થાનો બંધ રહેતા લોકો ઘરમાં જ રહ્યા હતા. ચેટીચંદ એટલે અમારો સિંધી સમાજનો 9 વર્ષ કહેવાય છે. આ 1071મો જન્મદિવસ હતો ઝૂલેલાલ ભગવાનનો. પણ આજે વિશ્વમાં મા બીમારી થઈ છે અને ભારતમાં બી એની શરૂઆત થઈ છે. એના લીધે અમે સરકારનું સન્માન રાખીને અમે બધા જે દેશ વિદેશથી આ તહેવારના દિવસે આ મંદિરે આવતા હોય છે એ બધા યજમાનોને અમે રોક્યા છે કે આ ચેપ બહુ ખરાબ છે, એકબીજાને ચેપ લાગે છે તો બીમારી વધારે ફેલાય છે. જે સરકારે 144ની કરમ લગાવી છે એના લીધે અમે લોકોએ આ મંદિરમાં બધાને આવવા માટે રોક્યા છે. અને એક જ મારા તરફથી બધાને નર્મ વિનંતી છે કે ભાઈ જે બી લોકો ઘરે છે એ લોકો ઘરે જ રહે, ઘરની બહાર ના નીકળે. જો ઘરની બહાર નીકળશે તો આ બીમારી વધારે ફાટશે, વધારે ચેપ ફેલાશે અને મહામારી થઈ જશે. તો આ આજના ઝૂલેલાલ ચેટીચંદના નિમિત્તે અમે લોકો જે અહીંયા મંદિરે ભેગા થઈને પ્રાર્થના કરી છે કે આ જે કોરોના વાયરસ છે જે 1070 વર્ષ પહેલાં બી અમને બધું સહાયતા કરી હતી અને બધાના કષ્ટનું નિવારણ કર્યું હતું, આજે બી આ ચેટીચંદના દિવસે અમે લોકો એક જ પ્રાર્થના કરી રહ્યું છે. પૂરો સમાજ નહીં પણ હિન્દુ ધર્મથી લઈને બધા જ લોકો આ કરી રહ્યા છે પ્રાર્થના કે આ મા બીમારી ખતમ થાય. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ઝૂલેલાલ ભગવાન પોતાના આશીર્વાદથી આ બીમારીને વિશ્વમાંથી દૂર કરી દેશે. આવ્યો લાલ સભાઈ ચો ઝૂલેલાલ. આ મંદિર સિંધમાં જ્યારે ઝૂલેલાલ ભગવાનનો જન્મ થયો હતો ત્યારે ઉડેરે લાલ પર એમને પોગુરદેવ સંત દ્વારા અખંડ જ્યોત જગાવડાવી હતી અને એ જ જ્યોત લઈને એમના પોગુરદેવના વંશજ પરમ પૂજ્ય ઠાકોર સાંઈ આસરલાલ સાહેબ એ જ્યોત લઈને ભરૂચ આવ્યા હતા 1947થી. ત્યારથી આ અખંડ જ્યોત અહીં ચાલી રહી છે. તો મને પૂર્ણ વિશ્વાસ છે કે આ જ્યોતના જે બી દર્શન કરે છે એ આ બધી કષ્ટથી દૂર થઈ જશે. આવ્યો લાલ સભાઈ ચો ઝૂલેલાલ. અંકલેશ્વરમાં કામ કરતા મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારો દયનીય પરિસ્થિતિમાં મુકાયા છે. કોરોના વાયરસના કહેરના પગલે સરકાર દ્વારા કરેલા લોકડાઉનના કારણે વાહન વ્યવહાર અને રેલ વ્યવહાર બંધ કરવામાં આવતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. અંકલેશ્વર જીઆરડીસીમાં રોજીરોટી અર્થે આવેલા પરપ્રાંતીય શ્રમજીવીઓ પ્રવર્તમાન પરિસ્થિતિમાં દયનીય સ્થિતિમાં મુકાયા છે. પોતાના માદરે વતન તરફ જવા નીકળેલ શ્રમજીવી પરિવારો હાલ અંકલેશ્વર પાસેના હાઈવે પર વાહનોની રાહ જોઈને બેઠા છે. સરકાર દ્વારા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતા શ્રમજીવીઓ અટવાયા પડ્યા છે. પોતાના વતનમાં જવા નીકળેલ પરિવારો ભૂખ્યા તરસ્યા વાહનોની રાહ જોઈને બેઠા છે, પરંતુ વાહનો દેખાતા નથી. ત્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા શ્રમજીવી પરિવારને પડખે આવી તેઓને જમવા સહિતની વ્યવસ્થા કરી હતી, ત્યારે તંત્ર આવા શ્રમજીવી પરિવારો કે જેઓને રોજીરોટી મળવાની નથી ત્યારે પોતાના વતન જતા પરિવારો બાબતે યોગ્ય વ્યવસ્થા કરે તેવી લાગણી પ્રવર્તી છે. અંડાળા ગામના રહેવાસી છે. આ બધું અમે અનાજ લોકોને જે લોકો ભૂખા લોકો છે તે લોકોને અનાજ પહોંચાડી રહેલા છે. અમારી જે સગવડ છે, અમારો મેઇન માણસ છે યુનુસભાઈ મુલતાની ઉર્ફે ટાઈગર, એ ભાઈ અમને બધું અનાજ પાણી આપે છે. એને અમે ખાવાનું બનાવીને ખાવાની વેચણી ભૂખા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જે કોરોના કરીને છે એમાં હમણાં હાલમાં સરકાર તરફથી કોઈ કોઈને સહાય કંઈ મળતી નથી. હમણાં હાલના રાજસ્થાન મહારાષ્ટ્ર એમપીના લોકો સુરતથી ચાલતા નીકળી ગયેલા છે અને એ લોકોને માટે ખાવાની સરકારે કે આવવા જવાની કોઈ સહાય કરી નથી તો તે લોકોને અમે ખાવાનું પહોંચાડી રહેલા છે. અંકલેશ્વરમાં ખરીદી માટે છૂટછાટ આપવામાં આવતા લોકો શાક માર્કેટમાં શાકભાજી લેવા તૂટી પડ્યા હતા. ગત રાત્રે અને સવારમાં શાક માર્કેટમાં પડાપડી કરી હતી. જોકે વેપારીઓએ ભાવમાં પણ ફાયદો ઉઠાવી ઉઘાડી લૂંટ ચલાવી હતી. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે અંકલેશ્વરની પ્રજાએ ખરીદી કરવા
થોડા કલાકને છૂટ આપવામાં આવતાની સાથે જ ગત રાત્રે ત્રણ રસ્તા પાસે આવેલ શાક માર્કેટ ખાતે શાકભાજી ખરીદવા માટે લોકો તૂટી પડ્યા હતા. શાક માર્કેટમાં વેપારીઓ તેમજ છૂટક ફેરિયાઓએ પણ શાકભાજીના મન ફાવે તેમ ઉઘડી લૂંટ ચલાવી હતી. જો કે બમણા ભાવ આપીને પણ શાકભાજી ખરીદી હતી. શહેર પોલીસ દ્વારા પણ આ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજે સવારે પણ તંત્ર દ્વારા થોડા કલાકમાં છૂટછાટ આપવામાં આવતા લોકો શાકભાજીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. બાદમાં ફરી પોલીસ દ્વારા શાક માર્કેટ બંધ કરવામાં આવી હતી. અંકલેશ્વરના યુવાનો દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં સ્લમ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનોની આંખ ઉઘડતા સેવાભાવી યુવાનોની કામગીરીને લોકોએ બિરદાવી હતી. અંકલેશ્વરના ચોટા બજાર અને તલિયાવાડ વિસ્તારના યુવાનોએ કાયદાનું પાલન કરી સ્લમ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. આ યુવાનો દ્વારા બાઇક પર બે યુવાનો થકી વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવા નીકળ્યા હતા. જો કે તેઓની આ સેવાભાવી કામગીરીને સ્લમ વિસ્તારના લોકોએ બિરદાવી હતી. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો આવી પરિસ્થિતિમાં ગરીબ જનતાને પડખે રહી ફૂડ પેકેટનું વિતરણ કરે તેવી લાગણી પ્રવર્તી છે. આ કોરોના વાયરસના લીધે સરકારે જે લોકબંધી કરી છે એના માટે અમે જે ભિક્ષુકો છે, જે બહારના લોકો છે, જે આવે છે અને જે આવીને અહીંયા વસ્યા છે, એમનાથી બહાર જવાતું નથી. એના માટે અમે 800થી વધારે ફૂડ પેકેટ બનાવ્યા છે, જે અમે બધા વિસ્તારોમાં વેચીએ છીએ. આનાથી વધારે પણ અમારું આયોજન છે ખાલી. એના માટે આજે હજુ અમે બે જણ જ નીકળ્યા છે. હજુ આનાથી વધારે અમારી વેચવાની ઈચ્છા ધરાવીએ છીએ. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓ સાથે આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.